छोटा उदयपुर जिला वाघ स्थल पहाड़ की तलेटी में रंग पंचमी के मेले का आयोजन किया गया। छोटा उदयपुर के पास गुजरात और मध्य प्रदेश सरहद पर आए वैसे वाघ स्थल पहाड़ की तलेटी में भव्य मेला होली के बाद मनता है, जहां होली के बाद की पंचमी यानी कि रंग पंचमी के मेले का विशेष महिमा रहा है। जहां रंग पंचमी के मेले का आयोजन करते हुए आदिवासी समाज द्वारा पारंपरिक रूप से नाच गान करने के साथ युवाओं ने पहाड़ पर चढ़कर काफी लुत्फ उठाया था। वाघ स्थल पहाड़ के पास ही एक मंदिर आया हुआ है। जंगल विस्तार पहाड़ के पास होली के पंचमी के दिन बनते वैसे रंग पंचमी के मेले में भारी में आदिवासी समाज उमड़ पड़ते हुए अपनी सालों पुरानी परंपरा को निभाने के बीच आदिवासी संस्कृति की झांकी पेश करवाई थी। હું વડોદરા થી સ્પેશિયલ રંગ પંચમી માં છોટા ઉદેપુર આવ્યો છું વાઘ સ્થળ ચડવા માટે। પ્રથમ વખત આવ્યો છું, 400-500 મીટર જેટલું ચડ્યો, થાક લાગ્યો, પણ લોકોનો જે ઉત્સાહ જોઈને અને નીચે જે આદિવાસી નૃત્ય જોઈને જે પોતામાં ઉત્સાહ આવ્યો એ એટલું પૂરો પૂરો વિશ્વાસ છે કે હજુ આખું ચડી જઈશ અને ફરી પાછું એ જ હોશથી નીચે ઉતરી જઈશ। કેશવ કુમાર પુરાણી, છોટા ઉદેપુર જિલ્લો નામ આદિવાસી વિસ્તાર છે। અહીંયા છોટા ઉદેપુર જિલ્લામાં હોળીનો તહેવાર સૌથી મોટો તહેવાર ગણાતો હોય છે અને એમાં હોળીનો ઉત્સવ હોળીથી ચાલુ થાય છે, પછી સાતમ સુધી હું કહેવાય અલગ અલગ આસપાસ વિસ્તારોમાં બધી જગ્યાએ મેળા ભરાતા હોય છે। તેમાંનો એક મેળો અહીંયા છોટા ઉદેપુર નગરનો વાઘાસર ડુંગરનો મેળો ભરાતો હોય છે અને અહીંયા બે રીતે હું કે હોળી રંગનો ઉત્સવ મનાવવામાં આવતો હોય છે, એક ધૂળેટીનો અને એક રંગપંચમીનો। રંગપંચમીના દિવસે જનરલી બપોર સુધી બધા રંગ રમતા હોય છે અને બપોર પછી છોટા ઉદેપુર નગરના મોટે ભાગના લોકો અહીંયા વાઘાસર ડુંગર પર ચડવા માટે આવતા હોય છે। આપણે જાણીએ છીએ કે મોટા મોટા શહેરમાં લોકો ટ્રેકિંગ કેમ્પમાં જતા હોય છે, ટ્રેકિંગ કેમ્પના આ એક પ્રકારનો ટ્રેકિંગ કેમ્પ જેવો આનંદ હોય છે। આમાં ચડવાથી આપણને જનરલી હું પણ દર વર્ષે પ્રતિવર્ષ આવું છું અને આપણે અહીં ચડીએ તો આપણને આપણી બોડીની એનર્જીને કેટલી હું કે ગ્રોથ છે કેટલો હું કે આપણને પોતાને ખ્યાલ જતો હોય, આપણે પ્રતિવર્ષ ચડીએ તો આપણને બોડીની એનર્જી કેટલી ટકેલી છે એનો આપણને ક્યાસ આવતો હોય છે। અને બીજું અહીંની હિસ્ટ્રી એવી છે કે છોટાઉદેપુર આ જે વાઘાસર ડુંગર છે અહીંયા વાઘસુર નામના વાઘસુર મહારાજ નામના મહારાજ હતા, એમણે અહીંયા તપસ્યા કરી હતી અને તપસ્યા કર્યા પછી એમની સમાધિ એમનું મંદિર છે, એ નીચે અહીંયા મંદિર પણ છે અને ઉપર પણ એક મંદિર છે, એટલે એ એમને તપસ્યા કરી ત્યારથી આ ડુંગરનું નામ પણ વાઘસર તરીકે જાણીતું થયું છે। નીચે મંદિર અને મસ્જિદ છે, દરગાહ જેવું છે, એ અહીંયા નગરના લોકો બંને સ્થાનો પર જતા હોય છે જનરલી અને વાઘસર ડુંગર ચડવાનો આનંદ લેતા હોય છે। જયપ્રકાશ પુરાણી।